ધોરણ 11 સાયન્સ માં લાસ્ટ લેક્ચર માં આપણે તત્વ અને પરમાણુ વિશે માહિતી મેળવી. હવે નીટ ના કોન્સેપ્ટ મુજબ થોડા આગળ વધતા પરમાણુ ભાર, આણ્વીય ભાર કઈ રીતે નક્કી થાય છે તેની ચર્ચા કરી, પરમાણુ કઈ રીતે એકબીજા સાથે બંધ બનાવે છે તેની ચર્ચા કરી. તો સ્ટાન્ડર્ડ 11 સાયન્સ અને પહોંચ્યા છે પરમાણુ અને અણુ વિશે ચર્ચા કરતા હતા. ચલો પરમાણુય ક્રમાંક કોણે કહેવાય? તો પરમાણુય ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરંતુ ધ્યાન રાખવું કે ક્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ? જ્યારે પરમાણુ તટસ્થ હોય ત્યારે જ તેની ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક બનશે. એટલે પરમાણુ ક્રમાંક કોને કહીશું? એમાં રહેલા પ્રોટોનની સંખ્યા, અને તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા. એક્ઝામ્પલ તરીકે જો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક એક, પરમાણુ ક્રમાંકને કહીશું આપણે ઝેડ. તો ઝેડ આનો થશે એક, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એક. પ્રોટોનની સંખ્યા કેટલી? ઓકે. હવે કેમ તટસ્થ પરમાણુ કહેવામાં આવે છે? કેમ પરમાણુ તો જ ઇલેક્ટ્રોનની સંખ્યા? વિચારો કે લિથિયમ છે, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, એટલે કે ઝેડ ઇક્વલ ટુ 3. તો ઇલેક્ટ્રોન કેટલા થશે? 3. પ્રોટોન કેટલા થવાના? 3. સેમ જ હોય બંને, તો જ પરમાણુ ક્રમાંક સેમ આવવાનો ને. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સેમ હશે ક્યારે? જ્યારે તટસ્થ પરમાણુ હશે ત્યારે. હવે જો Li પ્લસ 1 બને તો આના માટે ઝેડ કેટલું? 3. પરમાણુ ક્રમાંક તો 3, પણ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 થશે. પ્રોટોન તો 3 જ લેવાનું, પણ ઇલેક્ટ્રોન 2 થશે. કઈ રીતે? વિચાર તો Li પ્લસ 1, એટલે કે જો એલઆઈનો પરમાણુ હોય, એલઆઈનો પરમાણુ એટલે વચ્ચે પ્રોટોન અને આજુબાજુમાં રહેલા 3 ઇલેક્ટ્રોન. હવે આમાંથી આ એલઆઈનો પરમાણુ છે, જો આમાંથી એક ઇલેક્ટ્રોન વિસ્થાપિત થાય એટલે કે દૂર થાય, ત્યારે તે એલઆઈ પ્લસ 1 બનશે. અને એલઆઈ પ્લસ 1માં વચ્ચે પ્રોટોન અને આજુબાજુમાં ફક્ત 2 ઇલેક્ટ્રોન હશે. માટે Li પ્લસ 1માં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2, અને પ્રોટોનની સંખ્યા થવાની 3 જ, વચ્ચે પ્રોટોન 3 જ હોય. અહીંયા ઇલેક્ટ્રોન 3, પ્રોટોન 3. માટે જો તટસ્થ હશે તો જ તેનો પરમાણુ ક્રમાંક તેના ઇલેક્ટ્રોનને સમાન હશે, પણ જો તટસ્થ નહીં તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ શકે છે. ઓકે. હવે નીટમાં શું પૂછાય? મેઇન કોન્સેપ્ટ નીટમાં શું પૂછાય? નાના નાના ટોપિક હું નીટ જોડે કવર કરતો જઉં છું. નીટમાં શું પૂછાય? તો પૂછી શકાય કે કોનું કદ મોટું હશે? એલઆઈનું કદ મોટું હશે કે એલઆઈ પ્લસ 1નું કદ મોટું હશે? તો કોનું કદ મોટું હશે? એલઆઈનું કદ મોટું હોય.
આવા બીજા પરમાણુ સાથે પણ સરખાઈ શકે, પણ આ બેઝ છે, કદ માટે બેઝ છે. કેમ કદ ના રૂપ હોય? તો અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન છે માટે એક કક્ષા વધુ છે, જ્યારે અહીંયા એક કક્ષા ઓછી છે, માટે Li પ્લસ વન નું કદ નાનું થશે. ચલો Mg એટલે કે 12, તો આના માટે Z કેટલો થવાનો? તો ઇલેક્ટ્રોન કેટલા થવાના? 12. પ્રોટોન કેટલા થવાના? 12. પણ જો Mg પ્લસ 2 બને તો આના માટે Z કેટલો? 12. પ્રોટોન કેટલા? 12. પણ ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન દૂર થયા છે. પ્લસનો મતલબ શું થાય? 2 ઇલેક્ટ્રોન દૂર થયા છે, તો 12 માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો કેટલા વધે? 10. માટે Mg પ્લસ 2 અને Mg માં પ્રોટોનની સંખ્યાથી ઇલેક્ટ્રોન રચના માં પરમાણુ ક્રમાંક સેમ થશે, પણ ઇલેક્ટ્રોનથી સેમ નહીં થાય. હવે વિચારો કે Mg અને Mg પ્લસ 2 માં કદ કોનું કદ મોટું હશે, કોનું કદ નાનું હશે? તો કદમાં Mg નું કદ મોટું હશે, કારણ કે બે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, તો એક અક્ષર ઓછી થઈ જવાનું. ઓકે, સમજાય છે. ચલો માઇનસની વાત કરીએ. માઇનસ માટે ધારો કે n માઇનસ 3. ચલો પહેલા તો n માટે z કેટલો? 7. તો ઇલેક્ટ્રોન કેટલા? 7. તો પ્રોટોન કેટલા? 7. ઓકે, પરમાણુ ક્રમાંકમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન સેમ છે, બધું સેમ છે. પણ જો n માઇનસ 3 ની વાત કરતા હો તો આમાં z તો થવાનો 7 જ, પ્રોટોન થવાના 7 જ, પણ ઇલેક્ટ્રોન કેટલા થશે? હવે માઇનસ આવે, માઇનસનો મતલબ શું? ઇલેક્ટ્રોન ઉમેરાય છે, એટલે કે પહેલા જે ઇલેક્ટ્રોન હતા 7, એમાં 3 ઇલેક્ટ્રોન વધ્યા છે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે, છતાં પરમાણુ ક્રમાંક કયો છે? 7. સમજાય? હવે મને કોઈ કહેશે કે n માઇનસ 3 હોય અને Na પ્લસ હોય, Ni પ્લસ હોય, Mg પ્લસ 2 હોય, તો આવા પરમાણુ આવા આયનમાં કોના આધારે પરમાણુ ક્રમાંક નક્કી થાય? તો તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે. યાદ શું રાખવાનું? કે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ શકે છે, ક્યારે? જ્યારે ધનાયન અથવા ઋણાયન બને ત્યારે. અને પ્રોટોનની સંખ્યા? તો પ્રોટોનની સંખ્યા બદલાતી નથી, માટે પરમાણુ ક્રમાંક પ્રોટોન પર આધારિત છે. અને ઇલેક્ટ્રોન પણ પર આધારિત છે, પણ ક્યારે? તટસ્થ પરમાણુ હોય ત્યારે ઇલેક્ટ્રોન પર પણ આધાર રાખે છે. ઓકે, તો તેના કદ, તેના પરમાણુ ક્રમાંક, ઋણાયન ધનાયન આ બધા વિશે ડાયરેક્ટ આ નામ ડાયરેક્ટ આ નવ વિકલ્પને પૂછાય નહીં કે આવું કઈ રીતે, પણ આના બેઝથી જ નીટમાં પ્રશ્ન બનશે, માટે કમ્પલસરી ખાસ ધ્યાન આપો. જો નાના નાના પાયા નબળા રહી જશે તો આગળ નીટના ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકે. ઓકે, ધેટ્સ સિમ્પલ.